હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ વેજ ફૂડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તવા પુલાવ બહુ જ સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા ગેસ ઉપર એક તવો રાખી દીધો છે તેની અંદર મેં અત્યારે ઘી લીધું છે તમે ચાહો તો બટર લઈ શકો છો તો ઘી ગરમ થઈ ગયું પછી મેં એની અંદર લસણ અને ડુંગળી નાખી દીધા છે ત્રણથી ચાર કળી લસણ અને એક મોટી ડુંગળીને મેં સ્લાઇઝમાં કાપી લીધી છે તો લસણ ડુંગળી બરાબર સતળાઈ જાય થોડા ટ્રાન્સફરન્ટ થઈ જાય પછી આપણે એમાં કેપ્સિકમ નાખીશું એક અડધું કેપ્સિકમ મેં ઝીણું સુધારીને લીધું છે તો એને બરાબર મિક્સ કર્યા પછી એમાં આપણે ટમેટા નાખીશું એક મોટું ટમેટું મેં ઝીણું સુધારી લીધું છે તો હવે આ બધા વેજીટેબલ્સને બરાબર મિક્સ કરી લઈશું થોડુંક અડધું ટમેટું થોડુંક ગળી જાય એટલે આપણે એની અંદર મીઠું નાખીશું તો અહીંયા મેં એક ચમચી જેટલું મીઠું લીધું છે તમે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરો તો હવે આ બધાને આવી રીતે થોડું હલાવતા હલાવતા જ એને થોડુંક ચડવા દઈશું ટમેટા થોડાક ગળી જાય ત્યાં સુધી આ રીતે એને હલાવતા હલાવતા ચોળવશું તો જુઓ આ ટમેટા થોડાક ગળી ગયા છે હવે આમાં આપણે નાખશું લીલા વટાણા અત્યારે મેં ફ્રોઝન વટાણા લીધા છે તમે ફ્રેશ વટાણા પણ નાખી શકો છો તો હવે આ વટાણાને બરાબર મિક્સ કરી અને થોડીક વાર એને ચડવા દઈશું તો જુઓ આ વટાણા ચડી ગયા છે હવે એમાં થોડીક કોથમીર હું અત્યારે નાખીશ એનો ટેસ્ટ બહુ સારો આવશે અને એક મોટું બટેટું મેં બાફીને લીધું છે મીડિયમ સાઇઝના એના કટકા કરી લીધા છે તો એને આ રીતે થોડુંક દબાવતા દબાવતા મિક્સ કરી લઈશું જેથી કરીને બટેટા અને બધો જે મસાલો આપણે જે નાખ્યો છે એ બધું બરાબર વેજીટેબલ્સ મિક્સ થઈ જાય તો આ રીતે એને સરખી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો જોવો આ થોડુંક થઈ ગયું છે અને બધું બફાઈ પણ સરખું ગયું છે હવે આપણે એમાં મસાલા નાખીશું તો મેં અત્યારે પાઉંભાજી મસાલો નાખ્યો છે એક ચમચી જેટલો એક નાની ચમચી જેટલો ગરમ મસાલો અને અહીંયા મેં લાલ મરચું લીધું છે મસાલા જે છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરો તમે જેટલું તીખું પસંદ કરતા હોય એ પ્રમાણે મસાલા નાખો તો આ રીતે બધા મસાલાને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈશું હવે આ મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે એમાં થોડુંક અમથું પાણી નાખી અને આપણે એને થોડીવાર પાછું ચડવા દઈશું જેથી કરીને મસાલા સારી રીતે ચડી જાય અને સરખી રીતે મિક્સ પણ થઈ જાય તો જોવો આ બરાબર મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એમાં મેં એક બાઉલ જેટલા બાફ બાફેલા ભાત લીધા છે તેને નાખી અને તેને બરાબર મિક્સ કરી લઈશું તો જુઓ આ ભાતને બરાબર મિક્સ કરી લીધા છે એકદમ છૂટો દાણો દેખાય છે હવે આને ગરમ ગરમ જ આપણે સર્વિંગ ડીશમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બનાવો તવા પુલાવ અને તમારો અનુભવ અમને જાગૃતિ વેજ ફૂડ ઉપર શેર કરો બતાવો કેવી લાગી તમને આ રેસીપી અગર તમને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન બોલો મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ